હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પીવાતું એક હેલ્ધી ડ્રિંક, કે જે છે ચીકુ મિલ્કશેક. તો તમે પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને ચીકુ મિલ્કશેક ઘરે જરૂરથી બનાવજો. રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બેલ બટન દબાવી દો, જેથી કરી અને તમને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ચીકુ મિલ્કશેક બનાવવાની સામગ્રીઓ જોઈ લઈએ. તેના માટે લઈશું 3 નંગ ચીકુ, 2 કપ જેટલું દૂધ, 1/2 કપ જેટલી ખાંડ અને થોડા બારીક સમારેલા કાજુ અને બદામ લઈશું. તો ચલો હવે ચીકુ મિલ્કશેક બનાવવાની રેસીપી જોઈ લઈએ. તેના માટે આપણે 3 નંગ ચીકુ લઈશું. આ હું 2 ગ્લાસ મિલ્કશેક બનાવવાની રેસીપી બતાવી રહી છું. ત્યારબાદ હવે ચીકુની છાલ કાઢી લઈશું. બિલકુલ આવી જ રીતે ચપ્પુ વડે બધા જ ચીકુની છાલ કાઢી લઈશું. ત્યારબાદ હવે ચીકુમાંથી બિયા કાઢી અને તેના નાના નાના ટુકડા કરી લઈશું. ત્યારબાદ હવે આપણે મિક્સરનું એક મોટું જાર લઈશું અને તેમાં કટ કરેલા બધા જ ચીકુને એડ કરી દઈશું. ત્યારબાદ જારનું ઢાંકણ ઢાંકી અને તેને બ્રશ કરી લઈશું. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો ચીકુ ખૂબ જ સારી રીતે ક્રશ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં લીધેલું બધું જ દૂધ એડ કરી દઈશું. ત્યારબાદ હવે મિક્સરના જારમાં જ આપણે ખાંડ એડ કરી દઈશું. જો તમને સ્વીટનેસ ઓછી વધારે પસંદ હોય તો તમારી રીતે ખાંડનું પ્રમાણ એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ હવે 1 ચમચી જેટલા કાજુ બદામને એડ કરીશું, જેને મેં પહેલેથી જ બારીક સમારી લીધા છે. ત્યારબાદ હવે મિક્સરના જારનું ઢાંકણ ઢાંકી અને તેને ક્રશ કરી લઈશું, જેથી કરી અને બધી જ સામગ્રીઓ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે તમે જોઈ શકો છો આપણું ચીકુ જ્યુસ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે અને તેની થિકનેસ પણ આટલી જ રાખવી. ત્યારબાદ હવે સર્વિંગ માટે 2 ગ્લાસ લઈશું અને તેને ઠંડુ કરવા માટે તેમાં બરફના ટુકડા એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં તૈયાર કરેલું ચીકુ જ્યુસ એડ કરીશું. ત્યારબાદ હવે ચીકુ શેકને ગાર્નિશ કરવા માટે તેની ઉપર કાજુ બદામની કતરણ એડ કરીશું. તો તૈયાર છે બિલકુલ માર્કેટમાં મળે તેવો જ ચીકુનો મિલ્કશેક. તો તમે પણ આ રીતથી ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બેલ બટન પ્રેસ કરી દો, જેથી કરી અને જ્યારે પણ નવા નવા વિડીયો અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.